नमस्कार, आप જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. હું છું નિશિત રાજ્યગુરુ. આ બુલેટિનમાં નજર કરીશું દેશ વિદેશના સમાચારો સંક્ષિપ્તમાં. ખેડૂતોને ચૂકવાયેલા વીમાને લઈ સરકારનો ગૃહમાં જવાબ. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં માત્ર 6 કંપનીઓને 1600 કરોડનું ચૂકવ્યું પ્રીમિયમ. પાક વીમા મુદ્દે ગૃહમાં બોલ્યા મુખ્યમંત્રી રૂપાણી. કહ્યું સરકાર ખેડૂતોના હિતમાં નવી પાક વીમા નીતિ લાવી, પણ વીમા કંપનીઓ વળતર ન આપતી હોવાની ફરિયાદ મળી. 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર માં 50 મિલી થી વધુ વરસાદ પડશે તો ગણાશે માવઠું. કૃષિ મંત્રી આરસી ફળદુએ ગૃહમાં આપ્યું નિવેદન. ખેતરમાં તારની વાડની સહાયમાં સરકારનું દાસીન વલણ. માત્ર એક જિલ્લામાં 42,12,000ની સહાય ચૂકવાઈ. 28 જિલ્લામાં એક રૂપિયો પણ નથી ચૂકવાયો. માસ્ક ન પહેરવા બદલ રાજ્યના લોકોએ ભર્યો 1,68 કરોડનો દંડ. રાજ્યના 16,78,922 લોકોએ દંડ ભર્યો. સૌથી વધુ અમદાવાદના લોકોએ દંડ ભર્યો. રાજ્યમાં ગરીબી રેખા હેઠળ આવતા લોકોની સંખ્યા વધી. 31,42,000 પરિવારો ગરીબી રેખા હેઠળ. રાજ્યની ત્રીજા ભાગની જતા ગરીબી રેખા હેઠળ આવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. વિધાનસભા ગૃહમાં અગરિયાઓનો મુદ્દો ઉછળ્યો. ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કચ્છના અગરિયા પરિવારને અન્યાય. મીઠાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં. ગીરમાં હયાત આંબાના સંવર્ધન મુદ્દે ધારાસભ્ય હર્ષદ રીબડીયાના સરકાર પર પ્રહાર. કહ્યું બાગાયત માટે ફાળવેલા 100 કરોડ આંબાના સંવર્ધન માટે ફાળવવામાં આવે. કોંગ્રેસના પ્રતાપ દુધાત અને ભાજપના વીડી ઝાલાવાડિયા વચ્ચે સવાલ જવાબની વરસી જડી. ઝાલાવાડિયાએ કહ્યું તમારા પિતા બુલેટ લઈને નીકળતા ત્યારે પડી જતા એવા રસ્તા હતા. દુધાતે કહ્યું તમારે પહેરવા કપડાં પણ ન હતા. રાજ્ય સરકાર લવ જિહાદ કાયદાને લઈને મક્કમ છે. યુપી એમપી બાદ ગુજરાતમાં લવ જિહાદ કાયદાનો અમલ થશે. બજેટ સત્રના અંતિમ 3 દિવસમાં લવ જિહાદ વિધેયક રજૂ થશે. આદિવાસી વિસ્તારમાં સેવા આપવા ડોક્ટરો નથી તૈયાર. ગામડામાં ભણેલો તબીબ સેવા આપતા પાછી પાની કરે છે. ગૃહમાં નીતિન પટેલનો જવાબ. ટીશર્ટ પહેરીને વિધાનસભામાં આવનારા વિમલ ચુડાસમાને મળી ટકોર. અધ્યક્ષે કહ્યું ગૃહમાં શોભે તેવા કપડાં પહેરવાનું રાખો. વધતા કોરોનાના સંક્રમણને લઈને કોંગ્રેસના નિશાને સરકાર. કહ્યું સરકારને લાભ મળે ત્યારે તમામને મળે છૂટ. સરકાર ન રાખે વાલા દવલાની નીતિ. આગામી 12 માર્ચે કોંગ્રેસ પણ યોજશે દાંડી યાત્રા. ગાંધી આશ્રમથી દાંડી સુધી કોંગ્રેસ ટ્રેક્ટર રેલી કાઢી દાંડી યાત્રા યોજશે. આવતીકાલે ફરી મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. 13 અને 15 માર્ચે મળશે બોર્ડની બેઠક. જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકા પ્રમુખ અંગે થશે મંથન. અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી. ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટ. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટને વરણી. અમદાવાદમાં પાલિકાના મેયર કિરીટ પરમારે સંભાળ્યો પદભાર. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા દંડકે પણ કાર્યભાર સંભાળ્યો. અમદાવાદના નવનિયુક્ત મેયર કિરીટ પરમારની સાદગી સામે આવી. કહ્યું બંગલાની નથી જરૂર, કોર્પોરેશનના ભાડાના મકાનમાં જ રહીશ. જનતાની વચ્ચે રહીને કરીશ સેવા. અમદાવાદને વધુ એક કોમન મેન મેયર તરીકે મળ્યા. કાનાજી ઠાકોર બાદ અમદાવાદને બીજા કોમન મેન મેયર તરીકે મળ્યા. કિરીટ પરમાર અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની વિધિવત નિમણૂક. તમામ પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો. વડોદરાના મેયર તરીકે કેયુર રોકડિયાની વરણી. ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી. સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા હિતેન્દ્ર પટેલ. શાસક પક્ષના નેતા બન્યા અલ્પેશ લિંબાચિયા. દંડક તરીકે ચિરાગ બારોટની વરણી. વડોદરાના મેયર તરીકે કેયુર રોકડિયાએ ચાર્જ સંભાળ્યો. કહ્યું રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધા વધારાશે. વિઝન સાથે શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવા કામો કરીશું. વડોદરામાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલની વરણી. કહ્યું શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવીશું. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીશું. ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારિયાની વરણી. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામિલિયાની પસંદગી. તો દંડક તરીકે પંકજસિંહ ગોહિલના નામ પર મહોર. ભાવનગરના મેયર તરીકે વર્ષાબાનું પત્તું કપાયું. વર્ષાબા પરમારના જીતુ વાઘાણી સામે આક્ષેપ. કહ્યું વાઘાણીના ઇશારે મારું નામ કપાયું. રાજકોટના મેયરના નામને હજુ સસ્પેન્સ યથાવત. પ્રથમ વખત પ્રભારી બંધ કવરમાં લઈને આવશે નામ. 12મીએ કરાશે જાહેરાત. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ઝટકો. કાયમી ગુજરાત બહાર જવાની અરજી ફગાવી હાઈકોર્ટે. 15 દિવસ માટે જ ગુજરાત બહાર જવાની મંજૂરી મળી. મોંડેલકર આત્મહત્યા કેસને લઈ બોલ્યા હાર્દિક પટેલ. કહ્યું આત્મહત્યા કેસમાં કેટલાક મોટા માથાના નામ ખુલશે.
ઉંડેલકર આપઘાત મામલે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સામે મુંબઈમાં ફરિયાદ, દાદરા નગર હવેલીના કલેક્ટર સામે પણ ફરિયાદ. અમદાવાદમાં અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારની દાદાગીરીના મુદ્દે એએસઆઈ સાથે વીટીવીની ટીમે કરી ખાસ વાતચીત. પોલીસકર્મીએ કહ્યું અમારું મોરલ ડાઉન થાય તેવી હરકત કરી. ધાનેરા નગરપાલિકામાં ભાજપના સભ્યોની અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો. ભાજપની દરખાસ્તમાં પૂરતો સંખ્યાબળ ન હોવાથી ફિયાસ્કો. કોંગ્રેસ બહુમતીના જોરે ફરી સત્તા પર યથાવત. રાજકોટની ઉપલેટા તાલુકા પંચાયતમાં ગરમાયું રાજકારણ. તલગણા બેઠકના અપક્ષ સદસ્ય કોંગ્રેસમાં જોડાયા. કડવીબેને કોંગ્રેસ સાથે રહેવાનો નિર્ણય કર્યો. 12 માર્ચે પીએમ મોદી આવશે અમદાવાદ. ગાંધી આશ્રમ ખાતે એસપીજીની એક ટુકડી પહોંચી સુરક્ષા અને વ્યવસ્થા અંગે નિરીક્ષણ. સ્કૂલમાં ફાયર સેફટીને લઈ શિક્ષક સંઘની સ્પષ્ટતા. કહ્યું જે અતિશય જૂની શાળાઓ છે તેમાં ફાયર સેફટીના નવા નિયમો લાગુ કરવા છે, અશક્ય, થવા જોઈએ ફેરફાર. ડેડિયાપાડાના દેવ મોગરા મંદિરે નહીં યોજાય શિવરાત્રીનો મેળો. અન્ય રાજ્યોના આદિવાસીઓ આવે છે મેળામાં. કોરોના મહામારીને લઈ નિર્ણય. ગુજરાતના પ્રખ્યાત મેળા ડાંગ દરબારમાં બહારના વેપારીઓને નહીં મળે પ્રવેશ. કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય. કોરોનાના કહેર વચ્ચે ખાનગી બસ ચાલકોની ગંભીર બેદરકારી. મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવતા મુસાફરોને ચેકપોસ્ટ પહેલા જ ઉતારી દેવાય છે. અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી. પશ્ચિમ વિસ્તારમાં 150થી વધુ ઘર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં. કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં. અમદાવાદમાં ફરી વધ્યા કોરોનાના કેસ. હજુ પણ માસ્ક પ્રત્યે ગંભીર નથી લોકો. વીટીવીના કેમેરામાં લોકોની બેદરકારી કેદ થઈ. અમદાવાદની શાળાઓમાં લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં. વિદ્યાર્થીઓના પ્રવેશ સમયે ટેમ્પરેચર ચેકિંગ. વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફ માટે માસ્ક, સેનિટાઇઝર ફરજિયાત. આણંદના સારસા ગામે સ્વૈચ્છિક લોકડાઉન રદ. ગ્રામ પંચાયતે લોકડાઉન રદ કરતો પત્ર જાહેર કર્યો. સ્થાનિક વેપારીઓના વિરોધને લઈ નિર્ણય. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર કોરોના રિપોર્ટની તપાસ શરૂ. શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર તપાસ. મહીસાગર જિલ્લામાં 22 આરોપીઓને કોર્ટે ફટકારી સજા. પોલીસકર્મીને માર મારવા મુદ્દે કોર્ટે આરોપીઓને 5 વર્ષની સજા ફટકારી અને 21,000નો ફટકાર્યો દંડ. અમદાવાદના બહુચર્ચિત કોલ સેન્ટર પ્રકરણમાં નવો ખુલાસો. કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીને મળતું હતું 30,000નું કમિશન, તો 11 લાખનું રોકાણ કરાવી 4 કરોડના વળતરની આપતા હતા લાલચ. અમદાવાદના નિકોલમાં સામાજિક તત્વોનો આતંક. 10 શખ્સોએ સોસાયટીમાં ઘૂસી મચાવ્યો આતંક. સોસાયટીના રહીશ પર કર્યો હુમલો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 200 કરોડના કૌભાંડ મામલે ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ. ભાઈની ખોટી સહીથી મિલકતો પચાવી રચ્યું હતું કાવતરું. સુરત શહેરમાં ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા. પૂણા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ. વીડિયો થયો વાયરલ. સુરતમાં સ્પીડ બાઇકિંગના વાયરલ વીડિયો મુદ્દે પોલીસની કાર્યવાહી. બારડોલીની યુવતીએ વીડિયો વાયરલ કરતા ખાવી પડી જેલની હવા. સુરતના ખતારકામ વિસ્તારમાં મહિલાનો આપઘાત. એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી મહિલાએ ટૂંકાવ્યું જીવન. સુરતના ખતારકામમાં બનેવીએ કરી સાળાની હત્યા. સાળાએ બેન સાથે માથાકૂટ કરવા બદલ બનેવીને ટકોર કરતા કર્યો હુમલો. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા ઉપર મારામારીની ઘટના. ટ્રાફિક પોલીસ અને લારી ધારક વચ્ચે ઝપાઝપી. ટ્રાફિક પોલીસે રસ્તા વચ્ચે લારી હોવાનું કહેતા થઈ માથાકૂટ. પાટણના સમી તાલુકામાં ચણાની ટેકાના ભાવે ખરીદીમાં બેદરકારી. અધૂરી વિગતના કારણે 3,020 ખેડૂતોના ફોર્મ બ્લોક. ચણાની ખરીદી મુદ્દે કિસાન સંઘ અને ખેડૂતો કરશે વિરોધ. રાજકોટમાં જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન. સરકાર 200 મણ ચણાની ખરીદી કરે તેવી માંગ. દ્વારકામાં જેટકો કંપની સામે ખેડૂતોનો વિરોધ. ખેડૂતોની મંજૂરી વિના જમીનમાં વીજ લાઇન નાખી હોવાનો આરોપ. ઘાટલોડિયાની ત્રિપદા સ્કૂલના વાલીઓને ડીઓએ આપી ખાતરી. સ્કૂલે નિયમો વિરુદ્ધ કંઈ કર્યું હશે તો થશે કાર્યવાહી. ગુજરાતી બોર્ડ હટાવવાના નિર્ણયનો વાલીઓએ કર્યો હતો વિરોધ. સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3-4ના કર્મચારીઓની હડતાલ. 3 મહિનાથી પગાર ન મળતા કર્મચારીઓએ રસ્તા પર બેસી નોંધાવ્યો વિરોધ. સુરતમાં સિવિલમાં વર્ગ 3-4ના કર્મચારી હડતાલ સમયે સફાઈ કામદારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. પોલીસે સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસના ગેટ બંધ કરતા હોબાળો. દ્વારકામાં શાક બકાલુ વેચી ગુજરાન ચલાવતા રેકડી ધારકોએ બોલાવી રામધૂન. નગરપાલિકાના ચીફ ઓફિસરે શાક માર્કેટમાં રેકડીઓ હટાવતા અનેક પરિવારો બન્યા બેરોજગાર. મહીસાગરમાં નળ સે જળ યોજના અંતર્ગત યોજાઈ મીટિંગ. 6 તાલુકાના 197 ગામે પીવાનું પાણી પૂરું પડાશે. ઘર જોડાણ માટે 5 કરોડ કરતાં વધુની રકમ મંજૂર.
રાજકોટમાં ગાંડીવેલ દૂર કરવા મનપાનો વધુ એક પ્રયાસ. ગાંડીવેલના કારણે રાજકોટ આસપાસના જળસ્ત્રોતોમાં મચ્છરનો ત્રાસ. રાજકોટમાં કેરોસીનના ભાવમાં 3 રૂપિયા અને 75 પૈસાનો થયો વધારો. પેટ્રોલ ડીઝલના ભાવ બાદ કેરોસીનના ભાવમાં વધારો, હવે 38 રૂપિયામાં મળશે કેરોસીન. સુરત શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે અંતર ઘટાડવા પોલીસનો નવતર અભિગમ. પોલીસ સ્ટેશન પર પોલીસ પ્રજાની મિત્ર છે તેવા ચિત્રો દોરાયા. વિદ્યુત સહાયક પરીક્ષાનું પરિણામ થયું જાહેર. 100 માર્ક્સની પરીક્ષામાં કેટલાક ઉમેદવારોને 100થી વધુ માર્ક્સ. ઉમેદવારોને 104.35, 101.76, 100.72 અને 100.46 માર્ક્સ પણ આવ્યા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગમે તેટલા પ્રયાસે ગ્રેજ્યુએશન થઈ શકશે. હાલ 6 પ્રયાસ સુધીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવું પડતું હતું. અંદાજે 5,000 વિદ્યાર્થીઓને થશે ફાયદો. પંચમહાલના બાળકની મદદે આવ્યા ધારાસભ્ય બચુભાઈ ખાબડ. બાળકના પિતાને સાથે લઈ સીએમને મળશે. ડોનેશન ભેગું કરવામાં રાજ્યમંત્રી બચુ ખાબડ કરશે મદદ. અમરેલીના હેમાળ ગામે રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો દીપડો. 3 વર્ષની બાળકી ઉપર હુમલો કરતા મોત. વન વિભાગ દોડતું થયું. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં હવાનું પ્રદૂષણ બેકાબુ. હવા પ્રદૂષણના કારણે નાઇટ ટુર્નામેન્ટ અટકાવવી પડી. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલુ મેચ વચ્ચેથી જ અટકાવવી પડી. વડોદરાની મનીષા ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં આગ. શોર્ટ સર્કિટના કારણે શોરૂમના ગોડાઉનમાં આગ. ઇલેક્ટ્રોનિકનો સામાન બળીને ખાક. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આગ લાગી. કિચનવેર બનાવતા કારખાનામાં આગ. અંકલેશ્વરના કોસંબડી નજીક અકસ્માત. શાળાએ જતા વિદ્યાર્થીનું ટ્રકની ટક્કરે મોત. મૃતક વિદ્યાર્થીનું નામ જયેશ વાહી. બુલેટિનમાં રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. 100 ન્યૂઝમાં આગળ વધીએ. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિક જામ. ભરૂચ અંકલેશ્વર વચ્ચે સર્જાયો ટ્રાફિક જામ. ગોલ્ડન બ્રિજમાં કાર રેલિંગમાં ઘૂસી જતા ટ્રાફિક જામની સ્થિતિ. ઉત્તરાખંડના નવાસી અંબેના તીર્થસિંહ રાવત. દહેરાદૂનમાં ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય. તીર્થસિંહ રાવતની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી. ઉત્તરાખંડમાં સીએમ પદે તીર્થસિંહ રાવતે લીધા શપથ. કેન્દ્રીય નેતૃત્વનો માન્યો આભાર. કહ્યું, હું એક નાનો કાર્યકર, ક્યારેય ન હતી કલ્પના. હરિયાણામાં બચી ગઈ ખટ્ટર સરકાર. સરકારના પક્ષમાં 55 વોટ તો સરકારના વિરોધમાં 32 વોટ. કોંગ્રેસ લાવી હતી અવિશ્વાસનો પ્રસ્તાવ. હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ બોલ્યા ખટ્ટર. કહ્યું, કોંગ્રેસ દર 6 મહિને લઈને આવે છે અવિશ્વાસનો પ્રસ્તાવ. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ બેઠકથી ફોર્મ ભર્યું. ફોર્મ ભર્યા બાદ મમતાએ કહ્યું કે તેમને પ્રજા પર સંપૂર્ણ વિશ્વાસ. પ્રજા માટે 26 દિવસ ઉપવાસ કર્યા તે પ્રજા યાદ રાખશે. પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં મમતા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર. નંદીગ્રામ મિદનાપુરના લોકો શુવેન્દુને સમર્થન આપે છે ના લાગ્યા પોસ્ટર્સ. પોસ્ટર્સમાં મમતા બેનર્જી પર કરાયા પ્રહાર. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં મનસુખ માંડવિયાનો પણ સમાવેશ. ભાજપ માટે કરશે પ્રચાર. મિથુનનું નામ પણ સ્ટાર પ્રચારકની યાદીમાં. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકારી બાબુ સામે બતાવ્યા તીખા તેવર. કામ ચોરી કરતા અધિકારીઓ સામે ભરવા જોઈએ કડક પગલાં. કામ ન કરે તો પગાર કેમ. દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. કોરોનાનું સંકટ અને વેક્સિનેશનને લઈ ચર્ચા. આઝાદીના 75ના પર્વની ઉજવણીના આયોજન અંગે પણ ચર્ચા. ટિકિટની વહેંચણીને લઈ નારાજ પીસી ચાકોએ છોડ્યો કોંગ્રેસનો હાથ. સોનિયા ગાંધીને પત્ર લખી કહ્યું, કામ કરવું મુશ્કેલ. સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ. આતંકી સંગઠન અલ બદ્રનો કમાન્ડર અબ્દુલ ગની ઠાર મરાયો. સેનાને મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટક મળ્યા. જમ્મુ કાશ્મીરમાંથી એરક્રાફ્ટ આકારનું મળ્યું શંકાસ્પદ બલૂન. બલૂન પર PIA લખેલું જોવા મળ્યું. હીરાનગર સેક્ટરમાંથી શંકાસ્પદ બલૂન મળી આવ્યું. નૌસેનામાં સામેલ થઈ સ્વદેશી સબમરીન INS કરંજ. મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડમાં બનાવાઈ છે સબમરીન. સ્કોર્પિયન શ્રેણીની ત્રીજી સબમરીન કરંજને 2018ની શરૂઆતમાં લોન્ચ કરાઈ હતી. ભારત ચીન વચ્ચે તણાવને લઈ અમેરિકાના ટોપ કમાન્ડરનો દાવો. ભારત ચીન સીમા પર ચીને હજુ પણ નથી કર્યું પીછેહટ. અમેરિકાએ સમય સમય પર સીમા પરની સ્થિતિની આપી છે જાણકારી.
अमेरिकामां कोरोना रसीकरणमां गंभीर भूल, फाइजर कंपनीनी रसीना खोटा डोज अनेक लोकोने अपाया, एक रिपोर्टमां करायो दावो। आगामी दिवसों में चार दिवस बैंकों बंद रहेशे। 15 अने 16 मार्चना रोज खानगीकरणना विरोधमां बैंकनी हड़ताल, तो 13 अने 14 मार्च बैंक हॉलिडे। बेंगलुरुमां झोमेटोना डिलीवरी बॉयनो जोर जुलम, ऑर्डर केन्सल थता डिलीवरी बॉये महिलाए फटकारी दीधो तमाचो, महिलाने करी लोहीलुहाण। अभिनेता आमिर खान अने अली अवरामनु हर फन मौला गीत थयुं रिलीज, सोशियल मीडिया पर थई रह्युं छे वायरल। अभिनेत्री राखी सावंते करी श्रीदेवीनी कॉपी, त्यारबाद कर्यो नागिन डांस, सोशियल मीडिया पर वीडियो वायरल। બુલેટિનમાં રોકાઈએ બ્રેક માટે। વેલકમ બેક 100 ન્યૂઝમાં આગળ વધીએ। અભિનેત્રી ઝરીન ખાને કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર। पटोड़ी पैलेस पर दीकरी संग पहुंची अभिनेत्री सोहाली खान, खेतर में दीकरी संग जोवा मळी, तस्वीरों थई वायरल। अभिनेता ऋतिक रोशन की फैने फ्री में एसी सर्विस की करी मांग, ऋतिक रोशन ने कहू जेवो आदेश मैडम। बीमारी सामे पण सज्जन सिंह न मानी हार, सप्ताह में 3 बार डायलिसिस वच्चे पण करी रह्या छे प्रतिज्ञा 2 नू शूटिंग। रॉयल परिवार की पत्नी मेगन माकल पर सिमी ने फरी साध्यू निशान, कहू घर तोड़वा वाली नहीं करती इज्जत। टी20 सीरीज में टीम इंडिया ने वधु एक झटको, फिटनेस टेस्ट में सतत बीजी वार फेल थयो बॉलर वरुण चक्रवर्ती। आजना दिवसे 36 वर्ष पहला भारतीय टीमें जीतो तो मिनी वर्ल्ड कप, शास्त्री बनया था चैम्पियंस ऑफ चैम्पियन। जीत बाद महिला टीम की खिलाड़ियों मनाव्यो जश्न, मास्टर गीत पर करो डांस, सोशल मीडिया पर वीडियो मचावी रो धूम। केविन पीटरसन धमाका थी सचिन तेंडुलकर हैरान, फैंस बोलिया 2012 की सीरीज याद आ गई। आईपीएल थी थनार फायदा की अनदेखी न कर सकू, इंग्लैंड क्रिकेटर जॉश बटलरे करो स्वीकार। अब जो वधु समाचार सहयोगी।